મહીસાગર જિલ્લાના બાલોસિનોરમાં લગ્નના વરઘોડામાં બેકાબુ બનેલી સ્વિફ્ટ કારે મહેમાનોને ઉછાળ્યા હતા. સમગ્ર ઘટનામાં એક મહિલાનું મોત અને આશરે 20-25 લોકોને ઈજાઓ પહોંચી હતી. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં લગ્નના વરઘોડામાં સ્વિફ્ટ કાર ઘૂસી જતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે, જેમાં વરઘોડામાં નાચતા જતા મહેમાનોને સ્વિફ્ટ કારના ચાલકે અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે આશરે 20-25 જેટલા લોકોને ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. અકસ્માત થવાના કારણે લગ્નના વરઘોડામાં આનંદની જગ્યાએ માતમ છવાઈ ગયો હતો. મળતી વિગતો મુજબ બાલાસિનોરના દેવી પૂજક પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આથી ગત રાત્રે વરરાજાનો વરઘોડો બાલાસિનોરમાં શહેરમાં નીકળ્યો હતો. એવામાં મુખ્ય રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ફૂલ સ્પીડમાં આવતી સ્પીડ કારના કાર ચાલકે વરઘોડામાં નાચતા મહેમાનોને અડફેટે લીધા હતા અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતથી વરઘોડામાં અફડાતફડી મચી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, તેમજ આશરે 20-25 જેટલા લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ 108 એમ્બ્યુલન્સને થતાં ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હાલ નડિયાદ, ગોધરા અને બાલાસિનોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય સામાન્ય ઈજાગ્રસ્તને તેમના પરિવારજનો દ્વારા બાલાસિનોરની અન્ય હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લા SP રાકેશ બારોટ પણ ઈજાગ્રસ્તોના ખબર અંતર જાણવા હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી મેળવી હતી. જિલ્લા DYSP વરવી બાલાસિનોર PIA SS નિનામા દ્વારા પણ સ્થળ તપાસ કરી હતી અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. બ્યુરો રિપોર્ટ, ZSTV મહીસાગર.